ઓજોન સ્તરનું ભંગાણ સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ દસ આપણું પર્યાવરણ વીસ ઓઝોન સ્તરનું ભંગાણ પ્રદૂષણને કારણે ઓઝોનના સ્તરમાં ભંગાન થઈ રહ્યું છે તો કે ભંગાણ એટલે શું ને ભંગાણ કઈ રીતે થાય છે આપણે અગાઉ જોઈ ગયા ઓઝોન બને છે કઈ રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓક્સિજનના અણુને તોડે છે એમાં બે પરમાણુઓ ઓક્સિજનના છૂટા પડે છે અને એમાંનો એક પરમાણુ ઓક્સિજનના ઓટું સાથે જોડાઈને ઓથરી બનાવે છે અને ઓઝોન સ્તરનું નિર્માણ થાય છે હવે ભંગાન કઈ રીતે થાય છે એ જોઈએ આપણે ઓગણીસો એંસીના દાયકામાં જાણવા મળ્યું કે સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન નામના રસાયણ કે જે સ્પ્રેમાં વપરાતા હતા રેફ્રિજરેટરમાં વપરાતા હતા તે સ્ટ્રેટોસ્ફિયરમાં જાય છે અને શ્રેણીબદ્ધ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઓઝોનને તોડી નાખે છે તો આ ઓઝોનને તોડી નાખી છે તો આ ઘટનાને ઓઝોન છિદ્ર ઓઝોન હોલ ઓઝોન ગાબડું તરીકે પણ ઓળખાય છે એટલે ઓઝોન હોલ એટલે બીજા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ ઓજોનના સ્તર અમુક મર્યાદિત વિસ્તારમાં ઓઝોન સ્તરની જાડાઈમાં ઘટાડો થાય એટલે કે ઓઝોન સ્તરનું બંગાર અથવા તેને ઓઝોન હોલ કહે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એનાથી બતાવેલ છે અહીંયા ઓઝોન નથી અહીંયા ઓજોન હોલમાં વધારો થાય છે ધીરે ધીરે આમ ઓજોન હોલની શોધ ક્યારે થઈ કે સૌ પ્રથમ ઓઝોન હોલની શોધ એન્ટાર્કટિક પર મે ઓગણીસો પંચ્યાસીમાં થયેલી અહીંયા દર્શાવે છે ઓઝોન હોલ સેવન્ટી નાઇનમાં લગભગ એ ઓઝોનના સ્તરમાં કોઈ બંગાળ નહોતું પડ્યું પણ બે હજાર આઠમાં જે ભૂરું દર્શાવ્યું છે તે ઓજોન હોલ દર્શાવે છે કારણ કે આપણે જોયું કે ઓજોન પ્રદૂષણને કારણે રેફ્રિજરેટરમાં સીએફસીને કારણે એમાં હોલમાં ભંગાણ પડે છે પણ બંગાર કઈ રીતે પડે છે હવે આપણે એ જોઈએ ઓજન સ્તરના બંગાણ એટલે કે માનવ રહેઠાણવાળા વિસ્તારમાં પણ ઓજન છિદ્રોનું પ્રમાણ વધી શકે છે આમ તો જનરલી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જ ઓજનનું ભંગાણ વધારે જોવા મળે છે પણ આ ઉપરાંત કે માનવ રહેઠાણવાળા વિસ્તારમાં પણ વધી શકે છે તો એનો આધાર છે આબોહવાકીય પરિસ્થિતિ અને વાતાવરણમાં તરતી અશુદ્ધિઓનું અસ્તિત્વ હવે ઓઝોન સ્તરનું ભંગાણ કઈ રીતે થાય છે સમજીએ આપણે તો કે એના માટે જવાબદાર કોણ છે તો કે વાતાવરણમાં ક્લોરીનનું ઉમેરણ એ ઓઝોન સ્તરના ભંગાણ માટે મુખ્ય જવાબદાર પરિબળ છે ક્લોરીન ઓઝોનના ભંગાણ માટે મુખ્ય જવાબદાર પરિબળ છે ક્લોરીન પરમાણુ ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે એક ક્લોરીનનો પરમાણુ ખાસ આ નોંધી રાખજો એક ક્લોરીનનું પરમાણુ એક લાખ ઓજોન વાયુનું ક્રમશઃ વિખંડન કરે છે તો કે ઓજનના કુલ ઘટાડાના એસી ટકા માટે જવાબદાર કોણ છે સીએફસી ક્લોરોફોરો કાર્બન નામનું સંયોજન જવાબદાર છે જે રેફ્રિજરેટર એર એરકન્ડિશનમાં ઉપયોગી થતું હતું અને એના માટે ફ્રયોન પણ જવાબદાર છે જો કે હવે રેફ્રિજરેટર એર કન્ડિશનમાં સીએફસી પર પ્રતિબંધ આવી ગયો છે હવે જે રેફ્રિજરેટર એર કન્ડિશન આવે છે સીએફસી મુક્ત આવે છે પણ આપણે જોઈએ કે ઓક્ઝોનનું ભંગાણ કઈ રીતે થાય છે ક્લોરીન ઓઝોનને કઈ રીતે તોડે છે આપણે સમજીશું જોઈએ બાજુમાં આપણે જોઈએ પેલા એનિમેશન જોઈ લો પછી વાંચીશું યુવી યુવિકિરણ ક્લોરીનને છૂટો પાડે છે સીએફસી માંથી અને

તો કે વાતાવરણમાં ક્લોરીનનું ઉમેર અને ઓઝોન સ્તરમાં ભંગાણ માટે મુખ્ય જવાબદાર પરિબળ છે ક્લોરીન પરમાણુની ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજન એક પછી એક પરમાણુ દૂર થાય છે અને આવો એક છૂટો પડેલો ક્લોરીન જુઓ તો કેટલા ઓઝોનને તોડે છે એક લાખ ઓઝોન અણુઓનું ક્રમશઃ વિખંડન કરે છે આમ ઓઝોનના કુલ ઘટાડાના એંસી ટકા માટે સીએફસી ક્લોરોફોરો કાર્બન નામનું સંયોજન જવાબદાર છે જે રેફ્રિજરેટર એર કન્ડિશનમાં પણ વપરાતું હતું અહીંયા જો બીજી જોઈએ આપણે ફરી કિરણ ક્લોરિનને તોડશે જે ઓઝોનમાંથી એક ઓક્સિજનને છૂટો પાડશે ને એ ઓક્સિજન પાછું મળીને ફરી પાછું ઓક્સિજનનું નિર્માણ થશે જુઓ તમારી રીતે હજુ એક વાર જોઈ લો ક્લોરીન પાસે ફરીવાર ધંધે લાગી ગયા જોઈએ કે વન સેવન્ટી નાઇનમાં ઓઝોનના સ્તરમાં ભંગાણ નહિવત હતું પણ બે હજાર આઠ સુધીમાં પ્રદૂષણને એના કારણે કેટલું વધી ગયું એ સાથે સાથે અલગ અલગ વર્ષોમાં બે હજાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સુધીના ઓઝોનમાં શું ફેરફાર થયો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પર તે દર્શાવેલ છે બે હજાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસમાં ઓઝોનમાં ગાબડું ઓઝોન હોલ કેમનું થયેલું તે દર્શાવેલ છે તો આની નુકસાનકારક અસરો શું ઓજનના સ્તરની બંગારની નુકસાનકારક અસરો શું તો કે નંબર એક ચામડી પર પડે તો ચામડીના કેન્સરનું કારણ બની શકે કિરણોને કારણે કિરણો આંખોને નુકસાન પહોંચાડે છે મોતીઓ આવી શકે તે માણસની કે પ્રાણીઓની શરીરની પ્રતિકાર શક્તિ ઘટાડીને રોગ પ્રતિકારક તંત્રને નુકસાન પહોંચાડે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો ડીએનએ પરમાણુઓને તોડે છે આપણા રંગસૂત્રોને તોડે છે જીવનના નિર્માણને અવરોધે છે અને કેન્સર જેવા જીવલેણ રોગો તરફ દોરી જાય છે તો આપણે એના પરથી પ્રશ્ન જોઈશું ઓઝન સ્તરનું ભંગાણના કારણો જણાવો એટલે આખું કેવી રીતે ભંગાણ થાય છે આખું સમજાવવાનું આડત્રીસમો પ્રશ્ન ઓઝોન સ્તરનું ભંગાણ નિવસન તંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડે છે એટલે નુકસાન સમજાવવાના જે હમણાં છેલ્લા આપણે જોયા તે અથવા તો ઓઝોન સ્તરના વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે એટલે કે નુકસાન સમજાવવું